મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા છે. મની ઓર્ડર શું છે? તો મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા કે પોસ્ટ ઓફિસ મારફતે તમે એક સ્થળેથી બીજા સ્થળે છે નાણાં છે એ મોકલી શકો છો, કે એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા, એટલે મની ઓર્ડર. આ સેવા માટે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે છે. કે તમારે મની ઓર્ડરની સેવા છે એનો લાભ લેવો હોય તો એના માટે પોસ્ટ ઓફિસને તમારે કમિશન ચૂકવવું પડે છે. કે એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની જે વ્યવસ્થા છે તો એના માટે તમારે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે છે. જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિની નાણાં મળ્યા બદલની પહોંચમાં સહી લેવામાં આવે છે અને તે નાણાં મોકલનારને પહોંચાડવામાં આવે છે. કે મની ઓર્ડરની અંદર તમે જે વ્યક્તિને નાણાં મોકલવા માંગતા હોય તો એ વ્યક્તિને નાણાં મળ્યા છે કે કેમ, તો નાણાં મળ્યા છે એ બદલ એની સહી તમારે જોઈતી હોય તો એ સહી લેવામાં આવે છે અને જે વ્યક્તિ નાણાં મોકલનાર છે એમને સહી છે એ પહોંચાડવામાં આવે છે. કે સામેની વ્યક્તિને નાણાં મળી ગયા છે તો એની સહી છે એ નાણાં મોકલનારને પહોંચાડવામાં આવે છે. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો, મની ઓર્ડરના બે પ્રકાર છે, એક ઇન્સ્ટન્ટ મની ઓર્ડર અને એક છે ઈ મની ઓર્ડર. આપણે પહેલા તો ઇન્સ્ટન્ટ મની ઓર્ડર એટલે કે IMO ઇન્સ્ટન્ટ મની ઓર્ડર વિશે માહિતી મેળવવાની છે. પુસ્તકની અંદર વિદ્યાર્થી મિત્રો ઇન્સ્ટન્ટ મની ઓર્ડર અને ઈ મની ઓર્ડર બે જે પ્રકાર છે તો એના વિશે આપણે પહેલા ઇન્સ્ટન્ટ મની ઓર્ડર વિશે માહિતી મેળવશું. ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર શરૂ કરાયા છે. કે ટપાલ ખાતા દ્વારા એટલે કે જે પોસ્ટ ઓફિસ છે, ટપાલ ખાતું છે, તો આવા ટપાલ ખાતા દ્વારા કે ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી કે જે નવી ટેકનોલોજી આવી છે તો એ ઓનલાઈન ટેકનોલોજીના માધ્યમથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર છે એ શરૂ કરવામાં આવ્યા છે. જેના દ્વારા રૂપિયા 1000 થી રૂપિયા 50000 સુધીની રકમ ભારતમાં કોઈ પણ સ્થળે એક જ દિવસમાં છે પ્રાપ્ય બને છે. કે ઇન્સ્ટન્ટ મની ઓર્ડરની અંદર તમે કેટલા નાણાં મોકલી શકો છો? તો રૂપિયા 10000 થી માંડીને રૂપિયા 50000 સુધીની રકમ છે કે એક જ દિવસમાં છે તમે બીજા સ્થળે છે મોકલી શકો છો. કે ભારતની અંદર કોઈ પણ પોસ્ટ ઓફિસ હોય તો તમે એ જ દિવસે કે જે સ્થળે જે દિવસે તમે નાણાં મોકલો છો તો એના એ જ દિવસે સામેની વ્યક્તિને છે કે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર દ્વારા છે નાણાં પહોંચાડવામાં આવે છે. નાણાં મોકલનારે પોસ્ટ ઓફિસને નાણાં તથા કમિશનની રકમ ચૂકવતાની સાથે જ તેને પહોંચ અને એક ખાનગી નંબર સીલબંધ કવરમાં આપવામાં આવે છે. કે જે વ્યક્તિ નાણાં મોકલવા માંગતો હોય તો એવા વ્યક્તિએ કે પોસ્ટ ઓફિસને નાણાં તથા કમિશનની રકમ ચૂકવે તો એની સાથે એક પહોંચ અને એક ખાનગી નંબર છે કે સીલબંધ કવરમાં આપવામાં આવે છે. કે તમે કોઈ વ્યક્તિને નાણાં મોકલવા માંગતા હોય તો તમને પોસ્ટ ઓફિસમાં જેવા તમે નાણાં ભરો છો, કમિશનની રકમ ચૂકવો છો, તો તમને ત્યાંથી છે કે નાણાં ભર્યા એની પહોંચ અને એક ખાનગી નંબર છે એ સીલબંધ કવરમાં આપવામાં આવે છે. કે એ તમારે શું કરવાનું, એ ખાનગી નંબર, તો એ ખાનગી નંબરને શું કરવાનું છે કે નાણાં મોકલનાર જેને નાણાં મોકલવા માંગે તેને આ ખાનગી નંબર આપે છે. કે તમે જેને નાણાં મોકલવા માંગો છો તો એ વ્યક્તિને તમારે ખાનગી નંબર આપવાનો હોય છે. નાણાં મેળવનારે ફોટોવાળું ઓળખપત્ર અને ખાનગી નંબર પોસ્ટ ઓફિસમાં રજૂ કરવાથી મની ઓર્ડરની રકમ મેળવી શકાય છે. કે જે વ્યક્તિને તમે નાણાં મોકલવા માંગતા હોય એ વ્યક્તિને તમે ખાનગી નંબર જે સીલબંધ કવરમાં આપેલો હોય પોસ્ટ ઓફિસ તરફથી, તો એ તમે ખાનગી નંબર સામેની વ્યક્તિને આપો છો, તો એ વ્યક્તિ શું કરશે કે પોસ્ટ ઓફિસમાં છે કે ખાનગી નંબર રજૂ કરે છે અને પોતાનું જે ઓળખપત્ર રજૂ કરે છે,
तो ए रजूकर्तानी साथे जे ए व्यक्ति ने तमे जे रकम मोकली होय ए रकम आपवामां आवे छे। आ हती इंस्टंट मनी ओर्डर नी सुविधा। हवे एनो बीजो प्रकार आवे छे ई मनी ओर्डर। तो त्यांथी एनो बीजो प्रकार छे शुरू थाय छे, टपाल खाता द्वारा ई मनी ओर्डर नी सेवा शुरू कराई छे। के टपाल खातू छे तो टपाल खाता द्वारा छे के ई मनी ओर्डर नी सुविधा पण शुरू करवामां आवी छे। आ सेवा हालमां કેટલીક નિયત થયેલ પોસ્ટ ઓફિસમાં માંથી જ મળી શકે છે કે આજે ઇન્સ્ટન્ટ ઈ મની ઓર્ડરની સોરી વિદ્યાર્થી મિત્રો ઈ મની ઓર્ડરની સુવિધા છે એ ભારતની અંદર કેટલીક નિયત એટલે કે કેટલીક નક્કી થયેલી પોસ્ટ ઓફિસમાંથી જ એ મળી શકે છે કે તમે ભારતની અંદર જે પોસ્ટ ઓફિસો આવેલી છે જે નક્કી કરેલી છે તો એવી પોસ્ટ ઓફિસમાંથી જ તમે ઈ મની ઓર્ડરની સુવિધાનો લાભ લઈ શકો છો। ઈ મની ઓર્ડરના નાણાં બીજા જ દિવસે જે તે વ્યક્તિને તેના સરનામે મળી શકે છે કે ઈ મની ઓર્ડરની અંદર કે તમે જે વ્યક્તિને નાણાં મોકલવા માંગતા હોય તો એ વ્યક્તિને એના બીજા દિવસે જે દિવસે તમે નાણાં મોકલો છો તો એના બીજા દિવસે છે એ વ્યક્તિના સરનામે છે નાણાં મોકલવામાં આવે છે કે એમને નાણાં સરનામે છે એ મળી શકે છે। ઈ મની ઓર્ડર દ્વારા રૂપિયા 1 થી રૂપિયા 5,000 મોકલી શકાય છે કે ઈ મની ઓર્ડર દ્વારા રૂપિયા 1 થી 5,000 સુધીની છે કે રકમ તમે સામેની વ્યક્તિને મોકલી શકો છો। આ નાણાં મોકલવા માટે ટપાલ ખાતું વેબ સર્વિસ એટલે કે વેબસાઇટ અને તેના કમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે કે આ નાણાં તમે મોકલવા માંગો છો તો એના માટે કે ઇન્ટરનેટમાં ઉપર જે વેબ સર્વિસીસ વેબસાઇટ હોય છે અને તેના કમ્પ્યુટર એટલે કે ઇન્ટરનેટ નેટવર્કનો ઉપયોગ કરે છે। ઈ મની ઓર્ડર ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે કે ઈ મની ઓર્ડર દ્વારા તમારે નાણાં મોકલવા હોય તો એના માટે ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે। માટે પૈસા મોકલનારે પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈને કે પોતાના કમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ટપાલ ખાતાની વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ ભરવું પડે છે કે જે વ્યક્તિ પૈસા મોકલવા માંગતી હોય તો એવા વ્યક્તિએ પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈને પણ છે કે ઈ મની ઓર્ડરની સુવિધાનો લાભ લઈ શકે છે અથવા પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જવું ન હોય તો પોતાનું કમ્પ્યુટર હોય અથવા તો પોતાનો મોબાઈલ હોય તો એ મોબાઈલ દ્વારા ટપાલ ખાતાની જે વેબસાઇટ હોય એ વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન બુકિંગ માટેનું છે ફોર્મ ભરવું પડે છે। ઈ મની ઓર્ડરના ફોર્મમાં જે તે નાણાં મોકલવા માંગે છે તેનું નામ, ઈ મની ઓર્ડરની અંદર કે જે વ્યક્તિને તે નાણાં મોકલવા માંગે છે તો એ વ્યક્તિનું નામ જોઈએ, સરનામું છે જેમાં પિનકોડ હોવો આવશ્યક છે કે કયા વિસ્તારનો વ્યક્તિ છે તો એનો પિનકોડ હોય છે તો એ વ્યક્તિનો પિનકોડ પણ રજૂ કરવો પડે છે। 24 કલાકમાં આ નાણાં વ્યક્તિને તેના સરનામે ચૂકવવામાં આવે છે કે જે દિવસે તમે નાણાં મોકલો છો તો એ પછીના 24 કલાકમાં એ વ્યક્તિના સરનામે જે સરનામું તમે ફોર્મની અંદર લખેલું હોય છે રજૂ કરેલું હોય છે તો એ સરનામે સામેની વ્યક્તિને નાણાં છે એ પહોંચાડવામાં આવે છે। નાણાં મેળવતી વખતે ફોટો ધરાવતું ઓળખપત્ર રજૂ કરવું પડે છે। સામેની વ્યક્તિને નાણાં મળે છે ત્યારે એ વ્યક્તિએ શું કરવું પડે કે ફોટો ધરાવતું પોતાનું ઓળખપત્ર રજૂ કરવું પડે છે। ઈ મની ઓર્ડરની સાથે જરૂરી હોય તો નક્કી કરેલા સંદેશામાંથી કોઈ એક સંદેશો પણ નાણાં મેળવનારને મોકલી શકાય છે કે ઈ મની ઓર્ડર દ્વારા તમે નાણાં મોકલવા માંગો છો તો સામેની વ્યક્તિને તમારે કોઈ સંદેશો મોકલવો છે તો એ સંદેશો પણ નાણાંની સાથે મોકલી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ છે મની ઓર્ડર। મની ઓર્ડરના 2 પ્રકાર છે, ઇન્સ્ટન્ટ મની ઓર્ડર અને ઈ મની ઓર્ડર। બંને ક્યાં અલગ પડે છે તો બંને છે કે નાણાં ટ્રાન્સફર એટલે કે નાણાં જે કે ઇન્સ્ટન્ટ મની ઓર્ડરની અંદર રૂપિયા 1,000 થી રૂપિયા 50,000 સુધીની રકમ છે ટ્રાન્સફર થાય છે, જ્યારે ઈ મની ઓર્ડરની અંદર રૂપિયા 1 થી માંડીને 5,000 સુધી મોકલી શકાય છે। ઈ મની ઓર્ડર છે એ જે તે દિવસે મોકલવામાં આવે છે કે ભાઈ આજે તમે નાણાં મોકલ્યા છે તો આજના જ દિવસે એ સામેની વ્યક્તિને પહોંચાડવામાં આવે છે, જ્યારે ઈ મની ઓર્ડર છે ઈ મની ઓર્ડર છે કે તમે આજે નાણાં મોકલ્યા હોય તો એના બીજા દિવસે છે એના સરનામે છે એ નાણાં મોકલવામાં
આવે છે। પછી વિદ્યાર્થી મિત્રો મની ઓર્ડર છે તો આ મની ઓર્ડર આવે છે, મની ઓર્ડર કઈ રીતે મોકલવામાં આવે છે, કઈ કઈ વસ્તુ તમારે છે રજૂ કરવી પડે છે કે પોસ્ટ ઓફિસથી એક સ્થળેથી તમારે કોઈ પણ ભારતના બીજા સ્થળે છે નાણાં મોકલવા હોય તો મની ઓર્ડર દ્વારા નાણાં મોકલી શકાય। પછી આવે છે વિદ્યાર્થી મિત્રો મુદ્દા નંબર 2.2.15 અન્ય આનુષંગિક સેવાઓ। કે તમે ટપાલ ખાતાની જે સેવાઓની માહિતી મેળવી તો એના સિવાયની કઈ સેવાઓનો તમે લાભ છે લઈ શકો, ઉપયોગ કરી શકો, તો એના વિશે હવે આપણે માહિતી મેળવવાની છે। તો ટપાલ ખાતા દ્વારા બીજી ઘણી સેવાઓ ઉપલબ્ધ છે, જેવી કે ટપાલ ખાતા દ્વારા તમે આજે આપણે અભ્યાસની અંદર આપણે જે માહિતી મેળવી, રિકરિંગ ડિપોઝિટ હોય, ટાઈમ ડિપોઝિટ હોય, એક્સપ્રેસ પાર્સલ હોય, સ્પીડ પોસ્ટ હોય, પોસ્ટલ વીમો હોય, મની ઓર્ડરની સુવિધા હોય, તો આ સિવાયની કઈ સેવાઓનો તમે લાભ લઈ શકો તો એના વિશેની હવે માહિતી મેળવવાની છે। કે વિદેશી ચલણનું ખરીદી અને વેચાણ, કે વિદેશી ચલણનું તમે વિદેશ વેપાર કરતા હોય તો વિદેશી ચલણનું તમે ખરીદ કરો છો, વેચાણ કરો છો, તો એના માટેની સુવિધા પણ છે એ પોસ્ટ ખાતા દ્વારા મેળવી શકાય છે। વિદેશી ચલણમાં ટ્રાવેલર્સ ચેક, કે ટ્રાવેલર્સ ચેક કે તમે મુસાફરી કરતી વખતે એકસાથે મુસાફરી કરતી વખતે તમારે સાથે નાણાં વધુ જરૂરિયાત પૂરતા રાખવા હોય અને વધુ નાણાં સાથે ન રાખવા હોય તો એના માટે તમે પોસ્ટમાં જઈ અને ટ્રાવેલર્સ ચેકનો ઉપયોગ કરી શકો છો। વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ એટલે ડેબિટ કાર્ડ, કે વિદેશી ચલણમાં કે વિદેશનું જે નાણું છે કે જેમાં સંગ્રહિત રકમનું કાર્ડ એટલે ડેબિટ કાર્ડ, આપણે જે ડેબિટ કાર્ડ આવે છે, એટીએમ કાર્ડ આવે છે, એમ વિદેશી બેંકનું છે એટીએમ કાર્ડ એ પણ છે પોસ્ટ ઓફિસ દ્વારા મેળવી શકાય। વિદેશી ચલણમાં તમારે ડ્રાફ્ટ જોતો હોય તો એ ડ્રાફ્ટ પણ છે એ મેળવી શકાય। કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, કે કેટલીક જે પોસ્ટ ખાતાનું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, કે તમારી કોઈ આવકનો હિસ્સો હોય એમાં રોકાણ કરવું હોય તો એ પણ રોકાણ કરી શકો છો, મ્યુચ્યુઅલ ફંડ છે તો એની અંદર રોકાણ કરી શકો છો। ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે એજન્ટ તરીકેની સેવા, કે ભારત સરકાર જે યોજનાઓ બહાર પાડે છે તો એ યોજનાઓ માટે એજન્ટ તરીકેની સેવા પણ છે એ ટપાલ ખાતું પૂરી પાડે છે। પછી આવે બેન્કિંગની સેવા, તો બેન્કની સેવા નાણાં છે તમે જમા અને ઉપાડ પણ છે એ ત્યાંથી પોસ્ટ ખાતેથી કરી શકો છો। પેન્શનરોને તેમને બચત ખાતામાં પેન્શનની ચૂકવણી, કે જે નિવૃત્ત થયેલા કર્મચારીઓ છે તો એમને જે પેન્શન ચૂકવવામાં આવે છે તો એમના બચત ખાતામાં છે એ પેન્શનની ચૂકવણી કરવામાં આવે છે। રેલવેની ટિકિટ બુકિંગ છે વગેરે જેવી સેવાઓ છે ટપાલ ખાતું આપે છે, કે તમે રેલવેની ટિકિટ બુકિંગ કરાવી હોય તો કોઈ પણ પોસ્ટ ઓફિસથી તમે છે કે રેલવેની ટિકિટ બુકિંગ કરી શકો છો। ટપાલ ખાતું ભારત સરકારની માલિકીનું છે માટે લોકોને ટપાલ ખાતાની સેવામાં વધુ વિશ્વાસ જોવા મળે છે, કે ટપાલ ખાતું છે એ ભારત સરકારની માલિકીનું છે, કે ભારત સરકારની હેઠળ કાર્ય કરતું એક ખાતું છે તો એનું માલિકી છે એ ભારત સરકાર છે, કે માટે લોકો છે એ ટપાલ ખાતા ઉપર વધુ વિશ્વાસ કરતા જોવા મળે છે।